રાજપીપળાના વેપારી યુવાન નીરજભાઈ પટેલનો અનોખો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે. રાજપીપળા હરસિદ્ધ માતાના મંદિરે નવરાત્રિમાં માતાજીની આરાધના કરવા માટે કાણાવાળા માટીના ગરબા કે ગરબીનો ઉપયોગ કરતા હોય છે. બધાના ખુશીના ગરબા આઠમના દિવસે માય ભક્તો ભારે શ્રદ્ધાપૂર્વક મંદિરે મૂકી જતા હોય છે. હજારોની સંખ્યામાં આ ગરબાનું શ્રદ્ધાપૂર્વક નદીમાં વિસર્જન કરી દેવાય છે. ત્યારે નવરાત્રિ બાદ બિન ઉપયોગી થઈ જતા આ રહેતા ગરબા કે ગરબીનો છદ ઉપયોગ રાજપીપળાનો યુવાનની રજ પટેલ કરી રહ્યા છે. વપરાશ વિના પડી રહેલા ગરબા માટલીમાંથી ચકલીના મારા બનાવીને તેનો લોકોને વિના મૂલ્યે આપવામાં આવે છે. ચાલુ વર્ષે 2100 જેટલા મારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 10,000થી વધારે મારાનું નિર્માણ કરાયું છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વ્યવસાય કરતા નીરજ પટેલ અનેક રીતે સેવાકીય કાર્યરત રહે છે. ઉત્તરાયણમાં લોકોને બાઇક પર ગાર્ડ લગાવી આપે ત્યારે કોઈવાર મહેંદી હરીફાઈ રાખે પ્લાસ્ટિક એકત્રીકરણ કરી જેનો નિકાલ કરે છે. આવા અવનવા પ્રયોગો કરતા રહે છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી માતાજીના ગરબાના પક્ષીઘર બનાવે છે અને મફત વિતરણ કરે છે. એવા અત્યાર સુધી 10,000 મારા બનાવી લોકોમાં વિતરણ કરી ચૂક્યા છે. આ વર્ષે 2100 જેટલા ગરબા લાવી જાતે કાપી અને તાર લગાવી મારા બનાવી લોકોને આપ્યા અને ઘરે ખેતરોમાં ઝાડ પર ઊંચે લગાડવામાં આવે જેથી પક્ષીઓ આશરો મેળવે છે. ચકલીઓ મારા બનાવે છે. લુપ્ત થતી જતી ચકલીઓની સંખ્યા પણ એનાથી વધી રહી છે. આમ અત્યાર સુધીમાં 10,000થી વધુ મારા વિતરણ કરી દીધા છે. આ અંગે નીરજ પટેલ જણાવે છે કે 5 વર્ષથી ગરબાઓ એકત્ર કરી રહ્યો છું. નવરાત્રિ મેળા બાદ બધા માય ભક્તો માતાજીના શણગારેલા ગરબા મંદિરે છોડી જતા હોય છે. મંદિરના સંચાલકોને માતાજીના ગરબા નદીમાં પધરાવી દેવા પડે તેવી સ્થિતિ હતી. આ બાબત મારા ધ્યાન પર આવતા મેં તેમાંથી ચકલીના મારા બનાવવાનું શરૂ કર્યું છે. મંદિરોમાંથી ગરબાને ટેમ્પામાં ભરીને મારી દુકાને લાવું છું અને બાદમાં તેમાંથી ચકલી મારા બનાવીએ છીએ. પંચકતાબ છે દ્રષ્ટિ રાજપીપળા.